ત્રણ કૃષિ કાયદાને એકાએક પરત ખેંચવાની વડાપ્રધાન મોદીની જાહેરાતના પગલે ભરૂચ ખાતે કોંગ્રેસ અગ્રણીઓએ પ્રતિક્રિયા આપી તો ખેડૂતોનો વિજય થયો હોવાનું જણાવવા સાથે ભાજપ ઉપર શાબ્દાયિક પ્રહારો કર્યા હતા। છેલ્લા 14 માસથી કૃષિ સુધારાના 3 કાયદાઓ સામે ખેડૂત આંદોલન ચાલી રહ્યું છે, જેને કોંગ્રેસ સહિત અન્ય વિપક્ષ પાર્ટીઓ સમર્થન કરી રહી હતી। તે દરમિયાન અચાનક આજે રાષ્ટ્રને સંબોધતા વડાપ્રધાન મોદી વિવાદિત બને ત્રણેય કૃષિ કાયદા પરત ખેંચવાની જાહેરાત કરતા સમગ્ર દેશમાં હલચલ મચી ગઈ હતી। સરકારના નિર્ણય ઉપર ભરૂચ ખાતે આયોજિત કોંગ્રેસ સભ્ય નોંધણી અને જનજાગૃતિ કાર્યક્રમમાં આવેલ કોંગી અગ્રણીઓએ કૃષિ કાયદા પરત ખેંચવાના નિર્ણય અંગે તેઓની પ્રતિક્રિયા આપી હતી, જેમાં 3 કૃષિ કાયદા પરત ખેંચવાના કેન્દ્ર સરકારના નિર્ણયને રાજકીય મજબૂરી ગણાવતા કોંગ્રેસ અગ્રણીઓએ ભાજપ અને વડાપ્રધાન મોદી ઉપર શાબ્દાહિક પ્રહારો કર્યા હતા। પ્રદેશ કોંગ્રેસ પ્રભારી ડોક્ટર રઘુ શર્માએ આ કાયદા આ પહેલા જ પરત ખેંચવાની જરૂર હતી, પણ ચૂંટણી આવતા મજબૂરી વસ્તે પરત ખેંચાયા હોવાનો આક્ષેપ પણ કર્યા હતા। તે ઉપરાંત તેઓએ પેટ્રોલ ડીઝલના ભાવ વધારાને પણ તે સાથે સાંકળી લઈ ચૂંટણી આવતા નિર્ણય લેવો પડ્યો હોવાનો આક્ષેપ પણ કર્યો હતો। શરદી મેં ગરમી મેં બારિશ મેં દેશ કા કિસાન સડકો પર બેઠા હુઆ થા, 3 કાલે કાનૂન ભારતીય જનતા પાર્ટી કી સરકાર જો કેન્દ્ર મેં બેઠી હૈ वो लेके आई, किसान को स्वीकार नहीं था। किसान बार बार उनसे आग्रह कर रहे थे कि आप ये काले कानून वापस ले लीजिए, लेकिन भारतीय जनता पार्टी की जीत थी, सरकार की जीत थी, उन्होंने लिया नहीं। कितने किसानों की मृत्यु हुई इस आंदोलन के चलते, कितने किसान 1.5 साल से घर बार छोड़ के सड़क पर बैठा है। अब जब पंजाब सहित 5 राज्यों में चुनाव आए, कांग्रेस ने दबाव बनाया, किसानों का दबाव था ही, इस चुनावी राजनीति को देखते हुए भारतीय जनता पार्टी ने रोल बैक किया है, निर्णय वापस लिया है। ये कोई किसानों के हित में कदम उठाते तो जब किसान ने मंजूरी नहीं किया इन कानूनों को, तो तभी वापस लेना चाहिए था। अब 1.5 साल बाद आप वापस ले रहे हैं तो आपके सामने मजबूरी चुनाव की है। इसी तरह से पेट्रोल और डीजल, रसोई गैस, इसका दाम चुनाव से इन्होंने जोड़ दिया। जब भी राज्यों में चुनाव होगा ये पेट्रोल डीजल के दाम कम करेंगे, और जब चुनाव खत्म हो जाएगा फिर हर रोज डीजल पेट्रोल रसोई गैस इसके दाम बढ़ेंगे। બે પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ પણ પોતાની પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે સંઘર્ષ કરતા શહાદત વહોરનાર ખેડૂતોની આ જીત અને તાનાશાહની હાર થઈ છે। ખૂબ પહેલાં જ તે પરત ખેંચવામાં આવ્યા હોત તો કેટલાય ખેડૂતોના જીવ બચી ગયા હોત, તો વિધાનસભા વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ જણાવ્યું હતું કે ખેડૂતોને મજૂર બનાવવાનું ષડયંત્ર સમાપ્ત થયું છે। ઉદ્યોગપતિઓના ઇશારે આ કાયદો લાવવામાં આવ્યા હતા અને તેઓ પણ તેમને આક્ષેપ કર્યો હતો। ભરૂચ જિલ્લા કોંગ્રેસ દ્વારા કૃષિ કાયદા પરત ખેંચવાની જાહેરાતમાં ખેડૂતોનો વિજય ગણાવી પંડિત ઓમકારના ઠાકુર હોલ ખાતે બહાર હાથમાં બેનરો સાથે સૂત્રોચ્ચાર કરી આતશબાજી સાથે ઉજવણી કરી હતી, જેમાં પ્રદેશ કોંગ્રેસના આગેવાનો ઉપરાંત ભરૂચ શહેર અને જિલ્લા કોંગ્રેસના હોદ્દેદારો અને કાર્યકરો જોડાયા હતા। ભારતીય જનતા પાર્ટીની કેન્દ્ર સરકારના ખેતી અને ખેડૂત વિરોધી 3 કાળા કાયદાઓનો આજે બાળ મરણ થયું એનો અત્યંત આનંદ છે। ભારતીય જનતા પાર્ટીના શાસકોએ એના મુઠ્ઠીભર મિત્રોને માલામાલ કરવા નવી ઈસ્ટ ઇન્ડિયા કંપનીઓ મારફતે કૃષિ ઉપજોને પાણીના ભાવે પડાવી લેવા, ખેડૂતને ખેતમજૂર બનાવવાના ષડયંત્ર સ્વરૂપ 3 કાળા કાયદાઓના બાળ મરણથી આ ષડયંત્ર સમાપ્ત થયું હોય એવો અહેસાસ દેશના ખેડૂતોને થઈ રહ્યો છે। જીવતી છે, અખંડ છે, એનો આ જીવતો જાગતો પુરાવો છે, અને આ ખેડૂતોનો સંઘર્ષ, આ દેશવાસીઓનો સંઘર્ષની જીત છે। ત્યારે આજે જો એક તાનાશાહ શાસકે પોતાનો અહમને જીત બાજુ પર મૂકી અને 1.5 વર્ષ પહેલાં કોંગ્રેસના નેતૃત્વની ખેડૂતોની વાત માની હોત તો કદાચ આ 700 કરતાં વધારે ખેડૂતોએ શહાદત ના વરવી પડી હોત, કરોડો ખેડૂતોએ જે આર્થિક પાયમાલીને નુકસાન વેઠ્યું એ વેઠવું ના પડ્યું હોત અને આવા દિવસો ના આવ્યા હોત, પણ આજે સત્યનો વિજય થયો છે, ખેડૂત આંદોલનની જીત થઈ છે એનું આનંદ છે, અને આવનારા સમયમાં આ જ રીતે દેશના સામાન્ય લોકોના હક અધિકાર માટે આ તાનાશાહ શાસકો સામે સૌ સાથે મળીને લડતા રહીશું। તો જે રીતે અંગ્રેજોને ઝુકાવ્યા હતા, જે રીતે અંગ્રેજોને દેશ છોડવાની ફરજ પાડી હતી, એ રીતે આ નવા અંગ્રેજોને પણ ઝુકાવી પણ શકીશું અને સત્તા છોડવાની ફરજ પણ પાડી શકે।